विद्यार्थी मित्रों, आपणे काव्य चार ની ચર્ચા, તેની સમજૂતી અને તેના પ્રશ્ન ઉત્તરની ચર્ચા પણ પૂર્ણ કરી. તમે તેનું લેખન કાર્ય પણ તમારી નોટબુકની અંદર પૂર્ણ કર્યું જ હશે. આજે આપણે પાઠ 5 સંગઠનમાં શક્તિ વિશે સમજવાના છે. સંગઠનમાં શક્તિ એવું પાઠનું નામ છે. સંગઠન એટલે કે યુનિટી. યુનિટીમાં જ સ્ટ્રેન્થ છે કે એમાં જ શક્તિ છે, બરાબર? તો આપણે બધાએ ભેગા મળીને રહેવાનું છે. એકતામાં બળ છે એનો અર્થ બીજો થઈ શકે કે આપણે એકતા રાખવાની છે, જેનો અહીં બીજો અર્થ એવી રીતે આપ્યો છે કે સંગઠનમાં શક્તિ છે. તો એકતામાં બળ છે. આપણે બધા સાથે રહીશું તો આપણે ગમે તેવા મુશ્કેલી કામને, મુશ્કેલીઓ ભર્યું કોઈ પણ કાર્ય હશે તેને આપણે પાર પાડી શકીશું. જો આપણે અંદર અંદર જ લડાઈ ઝઘડા કરીશું તો આપણામાં રહેલી શક્તિનો હર્ટ્સ થાય છે, આપણામાં રહેલી શક્તિ ઓછી થઈ જાય છે. તો એકતામાં વધારે બળ હોય છે એ જે વાત છે તે અહીં ખૂબ સરસ પાઠની અંદર લેખકે આપણને સમજાવી છે. તો એ આજે આપણે પાઠ સમજવાના છે. પરંતુ પાઠને સમજતા પહેલાં અને તેનું વાંચન કરતા પહેલાં આપણે તેના શબ્દના અર્થની ચર્ચા કરીશું. શબ્દાર્થ ઠોકર. પગમાં ઘણીવાર આપણને ચાલતા ચાલતા ઠોકર વાગી જાય છે, એને કહેવાય સ્ટુબલિંગ. શક્તિ સ્ટ્રેન્થ, સંગઠન ઓર્ગેનાઇઝેશન, યોજના પ્લાન. સંમતિ, બરાબર, કોઈને હા પાડવી, મારી સંમતિ છે. અપ્રુવલ, બડાઈ, ગ્રેટનેસ. જ્યારે આપણે પોતાની બહુ ખૂબ મોટી મોટી વાતો કરીએ એને કહેવાય બડાઈ હાંકવી, મતલબ ખુદ કી બડી બડી બાતે કરની, ગ્રેટનેસ. આતુરતા, એગરનેસ, કોઈ વસ્તુ માટે આપણે આતુર હોઈએ. હું મારા ઘરે મહેમાન આવવાની આતુરતાથી રાહ જોઉં છું, બરાબર? તમે એકદમ આતુર છો કે તમારા ઘરે ક્યારે મહેમાન આવે. હું મારા મિત્રની આતુરતાથી રાહ જોઈ રહી છું, એવું કહી શકાય, બરાબર? જેના માટે તમે એકદમ તત્પર છો કે ક્યારે મારો મિત્ર આવશે, બરાબર? ચાલો હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. શરીરના અંગો જોર જોરથી બૂમો પાડીને બોલી રહ્યા હતા, નહીં કરીએ, નહીં કરીએ, અમે પેટની ગુલામી નહીં કરીએ, બરાબર? અહીં પાઠમાં એવું થાય છે કે શરીરના જુદા જુદા અંગો, અંગો એટલે કે બોડી પાર્ટ્સ જે અલગ અલગ છે, હાથ, પગ, હૃદય, આંખ, કાન, બરાબર, આપણા શરીરના જુદા જુદા અવયવો છે. અંગો એટલે અવયવો, બોડી પાર્ટ્સ. એ જોર જોરથી બૂમ પાડીને એક દિવસ બોલતા હતા, નહીં કરીએ, નહીં કરીએ. શું બોલતા હતા? કે અમે નથી કરવાના, નથી કરવાના, અમે પેટની ગુલામી નહીં કરીએ, હમ પેટ કી ગુલામી નહીં કરેંગે. એસે કરકે વો જોર જોર સે આવાજ દે રહે થે. દરેકને પોતાની વાત મૂકવી હતી, કોઈ કોઈનું સાંભળી રહ્યું ન હતું. સબ બોડી પાર્ટ્સ જો થે ઉનકો ખુદ કો અપની અપની બાત બતાની થી. કોઈ એક દૂસરે કી બાત નહીં સુન રહે થે, સબકો અપની બાત બતાને મેં સબ સબકો પહેલા થા પહેલે યે થા કે મેં અપની બાત બતાઉં, મેં અપની બાત બતાઉં, બરાબર? બધાને શાંત પાડવા અધ્યક્ષ હૃદયરામ બોલ્યા. અધ્યક્ષ મતલબ જો સબસે પહેલા, જો પ્રમુખ, જો સબસે હૈ, સબસે આગે હૈ વો હૈ હૃદયરામ, બરાબર? અધ્યક્ષ થે વો જો કમિટી કી. કમિટી કોણ સી થી? શરીરના જુદા જુદા અંગો અવયવ જો હમારે હૈ ઉસમે હૃદયરામ અધ્યક્ષ થે. ઓર હૃદયને મતલબ હાર્ટ જો હૈ ઉસને બોલા, મિત્રો શાંત આવો, શોર કરીને બૂમો પાડવાથી કોઈને લાભ થવાનો નથી. ઉસને ક્યા કહા? બધા શાંત થઈ જાઓ, શોર કરકે હમ આવાજ કરેંગે તો કિસી કો ભી લાભ નહીં હોને વાલા હૈ, કિસી કો ભી ફાયદા નહીં હોને વાલા હૈ. જે મિત્રોને ફરિયાદ હોય તેઓ મહેરબાની કરીને મંચ પર આવીને વાત કરે. જેને પણ ફરિયાદ હોય વો ક્યા કરેંગે? મંચ પે આકે, મતલબ સ્ટેજ પે આકે બાત કરેંગે. મંચ મતલબ સ્ટેજ. ઓર અપની અપની કમ્પ્લેન વો એક કે બાદ એક સબકો બોલના હૈ. એસે સબકે અધ્યક્ષ હૃદયરામને સબ મિત્રો કો બતાયા. આમ તેમ જોઈ દોડીને સૌથી પહેલાં હાથ આવ્યો અને બોલ્યો. સબસે પહેલે સ્ટેજ પે કોણ આતા હૈ? હાથ મતલબ હેન્ડ. અમે હાથ છે, અમે આખો દિવસ મહેનત કરીએ છીએ.
वो अपनी फरियाद जो है, अपनी कंप्लेन जो है, वो बताता है कि हम, मैं हाथ हूँ, अमे हाथ छे, अमे आखो दिवस मेहनत करिए छे, हम पूरे दिन मेहनत करते हैं, पेट मात्र ने मात्र आराम करे छे। पेट को क्या काम है, सिर्फ आराम करना है। त्या पग बोलियो, वाह भाई वाह, तमे अमने भूली गया। बीच में पैर बोलता है कि मुझे भूल गए, अमे तमने एक जगह थी बीजी जगह लई जाइए छे। सब अपनी अपना इम्पोर्टेंस यहाँ बता रहे हैं। पैर बता रहा है कि मैं हूँ तो आप एक जगह से दूसरी जगह जा सकते हैं। हाथ और पग नो जन्म जन्म नो साथ छे, और हाथ और पैर दोनों का जन्म जन्म का साथ है, क्योंकि दोनों हमें बहुत उपयोगी हैं। हाथ जो है, दोनों हाथ हमें हर बहुत सारे काम करने में उपयोगी है, लिखने में उपयोगी है, खाने में उपयोगी है, खेलने में उपयोगी है, बराबर। और पग हमें चलने के लिए, दौड़ने के लिए, बहुत सारे कार्य के लिए पैर भी उपयोगी है। तो हाथ और पैर का जन्म जन्म का साथ है। वाह वाह, तमे तो बन्ने पोतानी बढ़ाई मारवा लाग्या। हूँ तमने रस्तो बताऊँ नहीं तो तमे ठोकर खाईने गमे त्यां पड़ो अने तमारा हाड़काना भुक्का बोली जाए, आँखो बोली। अभी आईज, जो आईज है वो दोनों आईज बोल रही है कि वाह भाई वाह, आप दोनों अपनी ही बढ़ाई मार रहे हो, अपने ही डिंगे हाँक रहे हो। हूँ तमने रस्तो नहीं बताऊँ, वो खुद का इम्पोर्टेंस बताने में बाकी क्यों न रहे। वो खुद बता रही है कि मैं आपको अगर रास्ता नहीं बताऊँ तो आप कहीं पे भी ठोकर खा के गिर पड़ोगे, और अगर आप गिरोगे तो आपकी हड्डी पसली टूट जाएगी, बराबर। हाड़काना भुक्का बोली जाए, मतलब आपकी हड्डी आपकी हड्डी पसली भी टूट सकती है। दांत पोतानी बतरी सी बताऊता बोलियो, अभी दांत बोल रहा है। सब अपना अपना इम्पोर्टेंस यहाँ दिखा रहे हैं, आप देख सकते हो। दांत बता रहा है, यहाँ पिक्चर में भी आपको अलग अलग अवयव दिख रहे हैं, हाथ दिख रहा है। ये स्टेज है जहाँ हृदय राम सबको सबको अपनी बात बता रहा है। कान है, नाक है, बराबर, पैर है, दांत है। तो अभी देखो यहाँ क्या होता है, दांत पोतानी बत्तीस ही बताओता बोलियो, अपने 32 दांत होते हैं, वो भी खुद अपने अपना दांत दिखा के बोल रहा है। ही अरे जो अमे खावानू चावीने न खाइए तो पत्थर जेवु ते खावानू पेट में पड़ी रहे, अने तमे बद्दा तेना भारथी ज भांगी पड़ो। वो क्या बता रहा है अपना इम्पोर्टेंस, कि मैं खाना चबाने का काम करता हूँ। अगर मैं खाना, आप, मैं नहीं होता, दांत नहीं होते तो हम खाना नहीं चबा सकते, और पूरा खाना हम निगल जाते, और वो पत्थर जैसा खाना हमारे पेट में पड़ा रहता और उसका वेट बढ़ जाता आपका पेट का, और आपको बहुत पेट में दर्द भी हो सकता था। मंच पासे दौड़ी ने कान आवियो अने बोलियो, अभी कान आता है और कान अपनी बात बताता है। हूँ तमने बद्धा ने आखा जगत ना समाचार सांभळी ने कहूँ छू, बराबर। कान अपना इम्पोर्टेंस बताता है कि मैं पूरे जगत में क्या हो रहा है उसके न्यूज़ आपको देता हूँ। अगर कान नहीं होते तो हम कैसे सुनते, तो पूरे जगत में क्या हो रहा है, हमें कान नहीं होते, हम नहीं सुन सकते, तो हमें कैसे पता चलता। तमने बधाने केवी रीते खबर पड़े कि आगळ शुं थवानुं छे ने अत्यारे शुं थई रह्युं छे। अगर हम बहरे होते, कान नहीं होते, हम नहीं सुन पाते, तो हमें कैसे पता चलता कि क्या हो रहा है और अभी आगे क्या होने वाला है। इस तरह से विद्यार्थी मित्रों हमने देखा कि शरीर के हर एक बॉडी पार्ट यहाँ अपने अपना इम्पोर्टेंस दिखा रहे हैं। शरीर, हम भी जानते हैं कि शरीर के हर एक अवयव हमें उपयोगी है, बराबर। अभी आगे स्टोरी के अंदर क्या होने वाला है हम नेक्स्ट पीरियड के अंदर देखेंगे। तब तक आपको भी इस लेसन को घर पे रीडिंग करना है। आओ जो विद्यार्थी मित्रों।